તો આજની યાત્રા તમને કરાવશું ત્રંબકેશ્વર ની અને આ બે પરિવાર ભેગા મળીને કેવી મોજ કરે છે ને જોવી પડશે તમને. લગ્ન ની મોજ જેમ માણો છો ને એમાં આજની મોજ પણ માણજો. જુઓ અમારા સાતાબેન કેવા તૈયાર થઈને જો હજી શોધે છે કઈક લઈ લેવા માટે. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ત્રંબકેશ્વર જવા માટે. સફર થઈ શરૂ અને આ તો આર્ટિકા ની અંદર રમેશ વિવાઈ, જયંતિ વિવાઈ ના બે પરિવારો અને ભરત વિવાઈ ની દીકરી સિયા અને અનિલ, મોનુ, રુચિત, દ્રષ્ટિ અને એની સાથે છે પરમ, એ બાજુની ગાડીમાં છે. તો ત્રંબકેશ્વરની યાત્રા તમે દેખી શકો છો, જઈ રહ્યા છીએ. આગળ તમે જોતા જજો, તમને માહિતી આપતી જઈશ. અમારી પાછળની ચપલી જ બેઠો તો છોકરો નહોતું. અનિલભાઈ આગળ થવાની કોશિશ કરી રહ્યા છે ગાડીમાંથી. આ ગાડીના તમને મેમ્બર બતાવે ને, ઓલી ગાડીમાં અનિલ અને મોનુ, રુચિત અને દ્રષ્ટિ. તો ત્રંબકેશ્વર આવી ગયા છીએ, પહોંચ્યા છીએ અને હવે આગળ વધશું. અંદર વિડીયોગ્રાફી હશે કે નહીં એટલે બહારથી તો લઈ લઈ. 42 કિલોમીટરની પરીક્ષા એટલે મારા જેવાની પરીક્ષા કહેવાય. 42 કિલોમીટર તમે કરી લો. હું ગઈ નથી કોઈ દિવસ. ત્રંબકેશ્વર લાઈનમાં ઊભા છીએ. આવા ત્રણ હોલ છે, ત્રણ હોલ પાર પડશું ત્યારે આગળ જવાશે અને આગળ નીકળી શકશું. આમ ને આમ અમારા 3 કલાક વીત્યા છે, તમને એમાં એક ઝલક બતાવી રહીશું. જરાય મન પર અમે ઘંટાળો ન લીધો, કારણ કે વિચાર્યું 3 કલાક ભેગી બેસવાની જે મોજ છે ને એ અહીં જ છે. લોકોને જોતા જોતા નારા સાંભળતા સાંભળતા હર હર મહાદેવ, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, હર હર મહાદેવ. અને હું એ મ્યુટ કરીશ એટલે તમને નહીં સંભળાય, કારણ કે ઘોંઘાટ વધો તો જો ને. પરમ હાથ ઊંચો કરીને કરે છે હર હર મહાદેવ અને પરમ સાથે હતો ને એટલે અમે પણ પરમ શાંતિ કરી હતી. અને વિવાહીઓએ જો એકબીજા સાથે મજાઓ કરી છે, વાતો કરી છે, એમ 3 કલાક કામ મૂકીને બેસવું હોય તો કંઈક એમ થાય લો થોડુંક આંટો મારી હું કામ પર. પણ અહીં લાઈનમાં પ્રભુના ધ્યાનમાં જ બધા અમે કરતા હતા અને આગળ જતા હતા. જો કેવી મજા આવે છે. આગળ એક નાખવું આવે છે ત્યાં બધા ફૂલ ચડાવતા હતા, છોકરાએ ફૂલ ઊંચા ઉડાડવાની પણ મજા લીધી છે, એને પણ તમે જોઈ શકશો. જોજો આગળ અને આગળ રુદ્રાક્ષનું ઝાડ છે એ પણ તમે જોઈ શકશો. જો અહીંયા ફૂલ ચડાવે છે, એ થોડીક દુર્ગંધ પણ આવતી હતી. હો આ ઝાડ દેખાય છે, રુદ્રાક્ષનું ઝાડ છે. મહાદેવના મંદિરની સામે, ત્રંબકેશ્વરની સામે લાઈન દેખાય છે. છેક પહોંચવા આવ્યા ત્યાં જ લાઈન થઈ ઊભી કે 1 કલાક માટે મંદિર બંધ રહેશે. તો અમને ભગવાને એટલી કૃપા કરી કે અમે પગથિયાની સામે જ આવી ગયા અને બધા ચૂપ બેસી ગયા શાંતિથી. આખું પરિવાર ગોઠવાઈ ગયું. આમ અમને હડબડાટી જરાય નહોતી થઈ. ભાઈઓ આમ આગળ પાછળ હતા એટલે શું થયું કે આગળ ગીરદી પણ ન થઈ અને એ લોકો ઊભા હતા. અમે બહેનો બધા ગોઠવાઈ ગયા અને અમે મંદિરથી બહાર નીકળ્યા છીએ. તમે જોઈ શકો છો 3 કલાક ઊભા રહ્યા લાઈનમાં, પછી 3 સેકન્ડ માટે પણ દર્શન ન થયા. એટલે બહારથી ધજાના તમને દર્શન કરાવું છું, તમે જોઈ શકો છો. અને બહાર નીકળતી મેદની જે નીકળે ને રાડો પાડતી આવતી હતી કે આ હિન્દુઓનું અપમાન થઈ રહ્યું છે કે શું છે, કારણ કે દર્શન માટે 2 સેકન્ડ ના મળે. વિચાર તો કરો કે આ વાત આપણે સરકાર સુધી પહોંચાડશું એવા લોકો પણ અહીં હતા. અને અહીં જે પગ બળતા હતા, ખરેખર અમને લાઈનમાં ઊભું રહે તો દુઃખ નહોતું થતું, એટલું અહીં પગ બળતા હતા એનું દુઃખ થતું. છતાં મેં વિડીયો તો કર્યો જ, કારણ કે મારી આ યાદગીરી હતી ને તો અહીં મેં સાચવી છે અને તમે પણ જોઈ શકો છો.
આગળ નીકળી છે. અહીં બજારમાંથી નીકળ્યા, કારણ કે ચંપલ તો ત્યાં નીકળે, એ ત્યાં ગેટ પર રહી ગયા હતા. બળતા પગે ભાગતા ભાગતા અમે જતા હતા, છતાં પણ મેં બજારને કેમેરે કંડારી છે જે તમારી સામે મૂકી છે, જુઓ. અને પછી અમે જોઈએ નીકળ્યા, પ્રદક્ષિણા કરી, ગાડીથી જ કરી. આ બ્રહ્મગીરી પર્વત અને વાદળા જોયા, જો બ્રહ્મગીરી પર્વત દેખાય છે ને આ બાજુ તમને, ખૂબ સારો છે. બીજી વાર વિચાર્યું છે કે ત્યાં હું જઈશ અને ઉપર ચડવાની પણ 100% કોશિશ કરીશ. અને પછી આવ્યા અમે એક હોટલમાં, હોટલનું નામ છે સંસ્કૃતિ હોટલ, જ્યાં અમે જમ્યા અને મોજ પણ કરી. અને જમતે જમી લીધા પછી જાદુને પણ જોયો. સંસ્કૃતિ એટલે સરસ ગામડાની સંસ્કૃતિ જેવું છે, માણવા જેવી છે આ હોટલ. એટલે તમે નાસિક જાઓ તો ઘણું બધું જમવા જઈએ તો જોવા જેવું છે અને જમવા જેવું છે એને તમે જોઈ શકશો. અહીં જમવાની મોજને માણી રહ્યા છીએ, છેલ્લે સુધી જોજો, ખરેખર મજા આવશે. હોટલમાં પણ જમવાની અને રમવાની ઘણી મજા કરી છે અમે. હાલો આગળ લેલો. આ માથે ચડવાનું કે ખોડું પડાવવાનું? ચાર બનેગે લેકે નહીં જાનતો ને તો કોઈ લે લો બંધ કરો મુઠ્ઠી યે ભી લો તો ઇસમે ચાર ફૂંક લગા દો ચાર શાબાશ છોટુ શાબાશ ઇધર રખ દો ચાર પત્તિયા સબ લોગ દેખેંગે એ એ બોલો કોઈ રખો કોઈ
चार बनाने को दियो ये में डालिए जो तूने है ना उठाओ जल्दी उठाओ मस्ती कर रहे चलो देखो सर क्या है मेरे पास देखो ये क्या है मेरे पास में कच्चा देखो ये मुझे खा लेंगे वो बैग से आ जाएगी हाँ भाई किधर है ओहो बाहर वाह वाह एक एक वाह वाह ये बड़ी दूर का बोल है भाई ये बड़ी देखो इसको अलग कर देते हैं देखो सर ये क्या मेरे पास दो कप है तीन कपड़े की बोल और तीनों बोल कैसे गायब होती है नजर तेज करना सर जाएगी बम्बई बम्बई चली जाना तोड़ जाना भाग जाना बम्बई गई कहाँ गई सर इसमें डाली तो दिए ना इसमें डाली इसमें कितना है बोलो तो मैजिक से दो बना दो इसमें दो डाल दे देखो ये जाएगी कलकत्ता घूमने चलो जाओ चोर दूर बम्बई से दिल्ली से वो कलकत्ता से और हाथ खराब ये बोल इसको तो करेंगे हम इसमें बंद इसको इधर बंद और इसको मुठी में जाएगी चोर दूर दो बंद डब्बा खाली ये भी गई तो तीन बन गई रात देखो अभी मैं जानवर निकाल देता हूँ तेरा ना चलो भाई बाहर आ जाना किसी को काटना नहीं है और देखो ये कितना डेंजर जानवर है इसको मैंने कल छोड़ दिया था खुला एक आदमी को टक्कर मारी तो 11 आदमी गिर गए थे सर ना चलो भाई बाहर आ जाना बाहर निकल जाना तो किसी को देखो काटने वाले को तब क्या है पिजन है देखो ये पिजन है लो सर इधर आना एक मिनट फूल चले जाना इसने बोलो मंत्र बोलो मंत्र मंत्र सर नहीं आता सर ऐसे हाथ करो बोलो चुर चुर और ठुस 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 पर्दा दिखा जाए बाबा कि कैसा जोड़ा बन गया चलो भाई ऑफिस में चलो और साफ लोगों को नमस्ते करो तुम्हारी कला पे खुश हुए कर करते सर इनाम तो आज खूब आनंद कर्यो मौज करी होटल नी मौज ने तमे जोई शको छो अने वीडियो नु करू छु अहीं एंडिंग रमी जमीने जई छे हवे घेर फरी मळीशु नवा वीडियो साथे आ वीडियो तमने केवो लाग्यो सारो लाग्यो तो वीडियो ने लाइक करजो शेर करजो अने हजु सुधी मारो चेनल सब्सक्राइब न कर्यो होय तो करी देवा विनंती छे फरी मळीशु नवा वीडियो साथे धन्यवाद।